રોજ સવારે પોતાની જાતને કહેવાનું કે આઈ એમ નોટ ધેટ વીક ધેટ એનીબડી કેન ઇગ્નાઇટ મી એની ટાઈમ. કોક મારો ટેમ્પરામેન્ટ ને મારો મૂડ એક સેકન્ડમાં અને એક શબ્દમાં ફેરવી નાખે એટલો બધો હું નિર્બળ નથી. આપણે છે ને આપણા બધા મૂડ ની ચાવીઓ બીજાને આપી રાખી છે. તમે જોજો, એક સેકન્ડમાં કોક આપણને મૂડલેસ કરી નાખે, એક સેકન્ડમાં કોક આપણને મૂડમાં ચડાવી દે. આપણે ચાવીઓ બીજાને આપી રાખી છે એટલે સ્ટ્રેસ આવે. પાર્ટીમાં કોઈ સારા કપડાં પહેરીને આવ્યો અને ત્રણ જણાને તમે વારાફરતી મોકલો ને કે જામતું નથી, પછી બે મિનિટ પછી પાછો બીજો જાય, કોમ્બિનેશન કેમ આવું પહેરી લાવ્યો, કોઈક ત્રીજો કે ભૂરું લાલ પહેરાતું હશે, પેલો પાર્ટીમાંથી જતો રહ્યો કપડાં બદલાઈને આવે. એટલું આપણું માનસ વીક હોય છે. ભાઈ તે નક્કી કર્યું, તે પહેર્યું છે ને, એન્જોય સિમ્પલ. અમે આ કપડાં પહેરીને આખી દુનિયામાં ફરી તો લોકો જોયા કરે કે આ શું પહેરે છે, ફાઇન, એ જોવે તો એ જોવે. મને જે ગમ્યું, જે સારું લાગ્યું, મારા ગુરુની જે આજ્ઞા છે એ પ્રમાણે છે, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, યુ લીવ યોર લાઈફ. તમે તમારી લાઈફ પરફેક્ટ એટીટ્યુડથી જીવતા હો ને તો કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરી શકે. એટલે પછી તમે શું કામ સ્ટ્રેસમાં આવી જાઓ? તમે કેવી રીતે સ્ટ્રેસમાં આવી જાઓ? પિયુષને આજે કહેજો, હવે મને પકડાયું, ધર્મનંદન પિયુષ મુંબઈમાં અમે ખૂબ મળેલા. કોક તમને આપણને શું કામ ડિસ્ટર્બ કરી જાય? ધ મોમેન્ટ યુ ગેટ ડિસ્ટર્બ યુ આર અ વેરી વીક પર્સન. સ્વામી વિવેકાનંદ કહેતા કે ઇફ યુ વોન્ટ ટુ ચેક હાઉ સ્ટ્રોંગ યુ આર, ચેક ધ નંબર ઓફ ટાઈમ્સ યુ ગેટ ડિસ્ટર્બ્ડ ઇન અ ડે. તમે કેટલા તાકાતવાન છો એ તમારે ચેક કરવું હોય તો કઈ રીતે ચેક કરો? દિવસમાં કેટલી વખત વગર કારણે તમારું મોઢું દિવેલ પીધેલું થઈ જાય છે? તમે ફર્સ્ટ ક્લાસ એસી ઓફિસમાં બેઠા હોય, તમારા ત્રણ ગ્રાહક બેઠા હોય, સારો ધંધો લઈને આવ્યા હોય, તો એ ખાલી માહિતી મળે ને કે તમારા પ્રતિસ્પર્ધીને તો બેલ્જિયમમાં એક મોટો ઓર્ડર મળ્યો, અહીં બેઠો બેઠો ડાઉન હશે, એટલે વાતમાં કંઈક તથ્ય તો હશે. એની ખીચડી એ ખાય છે, તારી ખીચડી તું ખાય છે, શું કામ તકલીફ કરે? અને એવરીબડી કેનોટ બીકમ મુકેશ અંબાણી, રતન ટાટા એન્ડ સુનિલ ભારતી મિત્તલ, નહીં તો કોણ પછી એને ત્યાં કામ કરશે? બધા મુકેશ અંબાણી રતન ટાટા બની જાય તો પછી એને ત્યાં કામ કોણ કરશે? એટલે એટીટ્યુડ સવડા રાખવાના, અભિગમ સવડા રાખવાનો. પરિસ્થિતિ એવી ઊભી થઈ, પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા, એમની જે રૂમ મુલાકાત રૂમ બહુ નાની છે ત્યાં, કારણ કે જૂનું 70 સાલનું બાંધકામ હતું. કોઈએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા, નાની હોય ને તો સારું, પાવર ઓછો બળે, એસી ઓછું બળે. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા, ત્યાં નવું બાંધકામ થયેલું, રૂમ મોટી હતી. એ જ વ્યક્તિએ કીધું કે બાપા રૂમ આવડી મોટી જોઈએ. સ્વામી કે આ રૂમ મોટી હોય ને તો વધારે હરિભક્તો આવી શકે ને આપણે મળી શકીએ, રૂમ મોટી જોઈએ. રૂમ નાની હતી ત્યારે પણ સવડું પડ્યું, રૂમ મોટી થઈ ત્યારે પણ સવડું પડ્યું. આપણે રિવર્સ થઈ જાય છે ને એટલે સ્ટ્રેસ આવે છે. નાની રૂમમાં બેઠા હોય ત્યારે મોટી જોઈએ, અને મોટી રૂમ હોય ત્યારે ક્યાં વાળતો નથી, કચરો નથી વાળતો, પડ્યું છે ને સાફ નથી, નાની હોય સારું. જે વખતે જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિને તમે જો ધારો ને તો તમારે એડવાન્ટેજ માટે ઉપયોગ કરી શકો. ટોપ મેનેજમેન્ટ ગુરુસ ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓને આ શીખવાડે છે, જે 10,000, 25,000, 50,000 કરોડના વહીવટ કરે છે ને એ બધાને આ શીખવાડે છે. કેન બ્લેન્ચાર્ટ, જીમ કોલિન્સ, ગમે તે પરિસ્થિતિ ઊભી થઈ ને, માન કે અપમાન, તિરસ્કાર, ખોટ, લાભ, એને તમે ખૂબ સારી રીતે સમજીને પરિસ્થિતિને ફેરવી શકો તમારા એડવાન્ટેજ માટે. તમને આવડવું જોઈએ.